આ છે 12,000 પાનાનું હસ્તલિખિત પુસ્તક, જેમાં સમાયેલી છે 2,000 મૌલિક ગુજરાતી વાર્તાઓ. અમદાવાદના દર્શા કિકાણી અને રાજેશ કિકાણીએ આ પુસ્તકનું સંપાદન કર્યું છે. છેલ્લા 5 વર્ષથી તેઓ વાર્તા મેળાનું આયોજન કરે છે અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તેમાં ભાગ લે છે. અમને લોકોને થાય કે આપણા બાળકો જાતે માતૃભાષામાં મૌલિક કંઈક વિચારે અને લખે, એ અભિયાન આપણે 5 વર્ષ પહેલાં શરૂ કર્યું ને વાર્તા મેળો 5 વર્ષમાં એક બ્રાન્ડ નેમ બની ગયું. કોરોનાના સમયમાં આપણે વિચારતા હતા કે હરીફાઈ રાખવી કે નહીં, પણ જૂન જુલાઈ મહિનાથી વિદ્યાર્થીઓના શિક્ષકોના આવા માંડ્યા ફોન કે ક્યારે હરીફાઈ છે, ને એટલે આપણે હરીફાઈ રાખી જ લીધી. આ પ્રકારના આયોજન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં મૌલિક અને રચનાત્મક લેખન કળા વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ વર્ષે વાર્તા મેળામાં 550 વિદ્યાર્થીઓ અને 125 શિક્ષકોએ ભાગ લીધેલો અને સંપાદિત થઈને તૈયાર થયેલા પુસ્તકે વિશ્વ વિક્રમ રચ્યો છે. હુનર ફાઉન્ડેશન અને વાર્તા મેળો પરિવાર એમણે એક કોમ્પિટિશન કરી હતી આખા ગુજરાતમાં, જેની અંદર આખા ગુજરાતથી દરેક સ્ટુડન્ટોએ એમણે સ્ટોરી મોકલી હતી, અને એ સ્ટોરીને આજે હુનર ફાઉન્ડેશન પોતે એક બુક સ્વરૂપે એ 12,000 પેજીસ, 2,000 સ્ટોરી અને 25 કિલોની આ એક બુક, એક બુક ફોર્મની અંદર એ લોકોએ લોન્ચ કરી છે. અને આ એક નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે, જેનું વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં અને જીનિયસ ફાઉન્ડેશને એમનું સન્માન કરેલું છે. આ પ્રકારના જે આયોજનો થાય છે, આ બાળકો માટેની વાર્તા હરીફાઈ અને એમાં શિક્ષકો રસ લે, વાલીઓ રસ લે, એ જે આખું આયોજન છે દર્શાબેન અને એમના મિત્રોનું, એવું માનું છું કે આપણી ભાષા અને બાળકોની પોતાની સર્જનાત્મક શક્તિ વિકસે એ દૃષ્ટિએ બહુ જરૂરી છે. આ પ્રસંગે જીનિયસ વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશન દ્વારા શ્રીમતી દર્શા કિકાણીને આ વિશ્વ વિક્રમ બદલ ચંદ્રક પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા, તથા શ્રેષ્ઠ વાર્તાઓ લખનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જયસુખ શિયાણીનો અહેવાલ.